दादा पधारी चुका है अपने बे हाथ ऊंचा करी जोरदार तालियों ना नाद साथे परम पूज्य जगनेश दादा ने आजना आ कार्यक्रम नी अंदर आपणे वधावीए छीए अने एक खास हमणा जे जाहेरात करवामां आवी दादा एक अविस्मरणीय घटना बनी छे आजना आ मंगल दिवसे कोई संस्कार कोई एक ज्ञातिना પોતાના નથી હોતા એવું સૌરાષ્ટ્રની અંદર સાબિત થઈ ચૂક્યું છે સાહેબ કોઈ પણ જ્ઞાતિ હોય પણ એની અંદર સંસ્કાર ભારો ભાર ભરેલા હોય છે દેવી પૂજક જ્ઞાતિના એક બેન જેનું નામ લાલુબા આ દેવી પૂજક જ્ઞાતિના બેન એટલા ગરીબ છે દાદા કે એમની પાસે પૂરતી સંપત્તિ નથી પણ આપની કથામાં આ તથાસ્તુના ભૂમિ પૂજનમાં લાલુબાને એક પાકીટ મળ્યું એની અંદર 1,10,000 રૂપિયા અને બે મોબાઈલ હતા અને છતાં આ દેવી પૂજક સમાજના અમારા લાલુબાએ અને આપણા 1,10,000 અને બે મોબાઈલ પરત કર્યા છે એક વખત બે હાથ ઊંચા કરી અને આ અખાય દેવી પૂજક પરિવારને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ પૂજ્ય જિગ્નેશ દાદા એમનું સન્માન કરી રહ્યા છે અને એમનો વિવેક તમે જુઓ ચરણની અંદર ઝૂકી અને એ દાદાને વંદન કરી રહ્યા છે બીજું તો હું કઈ ન કરી શકું પણ 1,10,000 રૂપિયા પાછા આપ્યા છે 11,000 રૂપિયા હું મારા તરફથી આ લાડુબાને આપું 11,000 રૂપિયા જગદીશ ત્રિવેદી આ લાડુબાને આપે છે કે આ સંસ્કાર જે તમારા છે એનું કારણ આ કથા છે આ સંસ્કાર જે છે એનું કારણ આ સંતો છે સાહેબ આ સંતોએ ગળા ફાડી ફાડી અને આ ભૌમકાની અંદર સંસ્કાર વાયવા છે ને એટલે આ લાડુબા જેવા દેવી પૂજક પરિવારના બેન હોવા છતાંય આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાંય 1.5 લાખ રૂપિયાનું પાકેટ પાછું આપ્યું છે વધુ એક વખત બુલંદ તાલીઓથી આપણે વધાવી લઈએ લાખ લાખ ધન્યવાદ છે પૂજ્ય દાદાનું સ્વાગત છે હાલો